ધોરણ ત્રણ વિષય સામાન્ય જ્ઞાન પાઠ નંબર બે જાણીતા વૃક્ષો. અહીં કેટલાક જાણીતા વૃક્ષોના ચિત્રો આપેલા છે. દરેક ચિત્ર ઓળખી વૃક્ષનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યા લખો. એટલે કે આ ચિત્ર આપેલા છે એ વૃક્ષ ક્યું છે તે ઓળખી અને ખાલી જગ્યા પૂરવાની છે. પહેલું વૃક્ષ, આ વૃક્ષ તો તમે જાણતા જ હશો. આ વૃક્ષની વડવાયો જમીનની નીચેની તરફ હોય છે, એટલે કે વડ છે એની વડવાયો છે એ જમીનની નીચે તરફ હોય છે, એટલે આ વૃક્ષ વડ. પહેલી ખાલી જગ્યામાં આવશે વડ. બીજું, આ વૃક્ષ તો બાળકો તમે બધા ઓળખતા જ હશો. આ વૃક્ષ તેના પાનના આકાર ઉપરથી ઓળખી શકાય છે. આ વૃક્ષ છે પીપળો, એટલે બીજી ખાલી જગ્યામાં આવશે પીપળો. ત્રીજું, આ વૃક્ષ ક્યું હશે? આ વૃક્ષ તેના ફળ ઉપરથી અથવા તો તેના ઘટાદાર છાયા ઉપરથી ઓળખી શકાય છે. આ વૃક્ષ એટલે કે લીમડો. આ વૃક્ષનો છાંયો ઘટાદાર હોય છે અને એનું ફળ લીંબોળી હોય છે. તે પીળા કલરનું હોય છે, એટલે કે તેના છાયા અને તેના પાન અને તેના ફળ ઉપરથી ઓળખી શકાય છે, એટલે ત્રીજી ખાલી જગ્યામાં આવશે લીમડો. ચોથું, આ વૃક્ષ તો તમે ઓળખતા જ હશો, કેમ કે આ વૃક્ષમાં તેનું ફળ બતાવ્યું છે. અત્યારે આપણે કેરી ખાતા જઈશું. આમાં કેરીનું ફળ બતાવ્યું છે અને તેના પાન ઉપરથી આપણે આ વૃક્ષને ઓળખી શકીએ. આ વૃક્ષનું નામ છે આંબો, એટલે ચોથી ખાલી જગ્યામાં આવશે આંબો. વૃક્ષ નંબર પાંચ, આ વૃક્ષ શેનું હશે બાળકો? આ વૃક્ષ લાંબુ લાંબુ હોય છે અને તેના પાન પણ લાંબા હોય છે. તેના પાન ઉપરથી અથવા તો વૃક્ષને જોઈને આપણે ઓળખી શકીએ છીએ. આ વૃક્ષ છે આસોપાલવ, એટલે પાંચ નંબરની ખાલી જગ્યામાં આવશે આસોપાલવ. છ નંબર, આ વૃક્ષ શેનું હશે? આ વૃક્ષ તેના પાન અને ફળ ઉપરથી ઓળખી શકાય છે. આ વૃક્ષ છે પપૈયો. પપૈયાનું ફળ કેવું હોય છે? લાંબુ. અને પપૈયાના પાન કેવા હોય છે? પહોળા અને લાંબા આકારના, એટલે આ છ નંબરની ખાલી જગ્યામાં આવશે પપૈયો. સાત નંબર, સાત નંબર નાળિયેરી. નાળિયેરીનું વૃક્ષ તેના પાન, તેનો પાન હોય છે પીછા આકારનું અને નાળિયેર આપણે પીએ છીએ, એટલે સાત નંબરના વૃક્ષમાં આવશે નાળિયેરી. નંબર આઠ, આ વૃક્ષના પાન લાંબા અને પહોળા હોય છે અને તેનું ફળ એટલે કે કેળા, કેળાના ફળ ઉપરથી આપણે તેના વૃક્ષને ઓળખી શકીએ છીએ. આ વૃક્ષ છે કેળ. બાળકો, આપણે બધાએ બધા વૃક્ષને જોઈ અને તેના ખાલી જગ્યા પૂરી, તેનું તમારે ઘરે બેઠા પુનરાવર્તન કરવાનું છે.